નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતરતો. ચાલોદના સિંગવડ તાલુકાની શાળાના આચાર્યના કૃત્ય સામે ખંભાત કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજીને આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. ઝાલોદના સિંગવડ તાલુકાના તોયણી ગામની શાળાના આચાર્ય ગોવિંદ નટે 6 વર્ષથી બાળકીને પોતાની હવસનો શિકાર બનાવીને બળાત્કાર કર્યો હતો. આચાર્યએ પોતાના આ દુષ્કૃત્યને છુપાવવા માટે નિર્દોષ બાળકીની નિર્મમ હત્યા પણ કરી હતી. પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ પણ કરી લીધી છે, પરંતુ આચાર્ય વર્તમાન સરકાર, ભાજપના નેતા સહિત અન્ય શક્તિશાળી સંગઠનો સાથે ખાસ ઘરોબો ધરાવતો હોવાનો પણ આક્ષેપ ખંભાત નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નીતિન બ્રહ્મભટ્ટ દ્વારા કરાયો હતો. આચાર્ય કોંગ્રેસ પક્ષે આ નરાધમ આચાર્યને ફાંસીની સજાની માંગ કરી હતી અને આ કેન્ડલ રેલીમાં કોંગ્રેસ નેતા ઇફ્તખાર યમની, નીતિન બ્રહ્મભટ્ટ, કંચન રાણા અને ભારતી રાણા સહિત અન્ય કાર્યકરો પણ જોડાયા હતા. રેલી કાઢવામાં આવી છે અને હું સરકારને પણ આ બાબતે ચેતવવા માંગુ છું કે જો આપના કોઈ પદાધિકારી હોય, આપની સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ હોય તો સરકાર કેમ ચૂપ થઈ જાય છે? હું આ માનનીય ગૃહમંત્રીને કહું છું, આપ કેમ ચૂપ છો? અને વાત વાતમાં, નાની નાની વાતોમાં રેલીઓ કાઢનારા, વિરોધ કરનારા આજે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીએ, અને આ ફક્ત આ એક જ કૃત્ય નથી, દાહોદનું, બરોડામાં જુઓ, રાજકોટમાં જુઓ, અમદાવાદમાં જુઓ, જેટલા કૃત્યો થયા છે એ તમામ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. તો એમની સામે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતો? એમની સામે કોઈ સ્ટેટમેન્ટ કેમ નથી આપવામાં આવતું? આવા અથમ કૃત્યને કેમ વખોડવામાં નથી આવતું? એક પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પદાધિકારી દાહોદ બાબતે, અમદાવાદ બાબતે, રાજકોટ બાબતે આવા ગેરકાયદેસર અને અધમ કૃત્ય બાબતે ચૂપ કેમ છે? અને જો વાત વાતમાં બુલડોઝરની કાર્યવાહી થતી હોય, વાત વાતમાં બુલડોઝર ચલાવવામાં આવતું હોય તો એમના ઉપર, આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપર કેમ આ બુલડોઝર ચલાવવામાં નથી આવતું? કાયદો, સંવિધાને બતાવ્યું, દરેક માટે સરખો છે, એ ચાહે કોઈ પણ વ્યક્તિ હોય. તો આ આ જે દાહોદમાં જે કૃત્યો થયા, ગુજરાતમાં જે કૃત્યો થયા, એને સખત શબ્દોમાં ભારતીય અને ખંભાત શહેર કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડે છે. અને અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આવા નરાધમોને ફાંસી આપવી જોઈએ અને એમના ઘરો પર બુલડોઝર ચલાવવું જોઈએ. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.